જંબુસર તાલુકાના ગજેરા ગામે ગ્રામજનોની સુખાકારી માટે બોરવેલનું પાણી આપવામાં આવે છે અને તેમાં અપૂરતા પાણી મળે છે ત્યારે પંચાયત દ્વારા એસએલપી કંપનીને ગેરકાયદેસર રીતે જોડાણ કાપી પાણી આપવામાં આવતા જાગૃત નાગરિક કલ્પેશ પટેલને જાણ થતા ગ્રામજનો સહિતમાં રોષ ફેલાયો છે। આ બાબતે કલ્પેશભાઈએ તલાટીને ફોન દ્વારા કનેક્શન અંગે પૂછતા તલાટીને આ અંગે જાણ ન હોવાનું જણાવ્યું હતું, જે બાદ બે દિવસ ગજેરા પંચાયત ખાતે ઉપસ્થિત ના રહેતા રજા ઉપર હોવાનો ઉડાવ જવાબ આપ્યો હતો અને તલાટીને રજા ઉપર જતા પહેલા બોરવેલનું પાણી કંપનીમાં આપવાનું આવ્યાનું હોવાનું આક્ષેપ કર્યો છે તથા તલાટી ફરજ પર હાજર થતા કલ્પેશભાઈ પાસેથી કંપનીમાં પાણી બંધ કરાવવા લેખિત અરજીની માંગ કરી હતી અને અરજી આપવા છતાંય સંપૂર્ણ રૂપે પાણી કનેક્શન કાપવામાં આવેલ નથી। અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોને પીવાના પાણી પૂરતા પ્રમાણમાં મળતા નથી અને એસએફપી જાસ કંપનીને ગેરકાયદેસર પાણી આપવામાં આવી રહ્યું છે। કોના ઈશારે કોની છત્રછાયામાં ગેરકાયદેસર જોડાણ કરી પાણી આપવામાં આવ્યું તે એક પ્રશ્ન છે। આ બનાવમાં સરપંચની શું ભૂમિકા છે તે ઉકેલ માંગતો કોયડો છે। સદર બાબતે ગામના નાગરિકોએ તલાટી અને પંચાયત સામે વાયો ચડાવી છે અને જો આ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો ગાંધીજી ઇન્દિરા માર્ગ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારા ગજરા ગામના ગ્રામ પંચાયતના બોરવેલનું પાણી જાસ કંપનીમાં એસએફપી કંપની જેઓએ રાતોરાત ડ્રીલ મશીનથી લાઈ રાતોરાત ગામના પાણીનું કનેક્શન કરેલ, એ પાણીનું કનેક્શન તલાટીને અરજી આપતા બંધ તો કરેલ છે પણ પૂરતા પ્રમાણમાં કટિંગ કરી કરેલ નહીં અને અધૂરો રાખીને પૂરી દીધેલ છે। તો તાત્કાલિક ધોરણે જો આ કનેક્શન પાણીનું બંધ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું